અમદાવાદ શહેરની કોરોના અંગેની સ્થિતિનું અપડેટ આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે એચવીપી માં છસો એક્ઝિસ્ટ કેસ અને એકસો પચાસ શંકાસ્પદ છે આમ એસવીપી ની ક્ષમતા લગભગ પૂર્ણ થઈ ગઈ છે હવે નવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે શહેરમાં અત્યાર સુધીમાં કુલ્લે બાવીસ ટેસ્ટ થયા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે ટેસ્ટિંગ મામલે આપણે સારામાં સારી સ્થિતિ છે અને દિલ્હી કરતાં ત્રણ ગણા ટેસ્ટ વધુ કરીએ છીએ નમસ્તે સૌ અમદાવાદીઓને મારા નમસ્કાર અને આજે આજે સવાર સુધીની આંકડાકીય માહિતી આપવા માટે અને એમ અમુક કે મહત્વપૂર્ણ બાબતો માટે આપની સાથે હું ચર્ચા કરવા માગું છું સૌ પ્રથમ તો જેટલા પણ દુકાનદારો છે વેપારીઓ છે અને ખાસ કરીને તમામ વેપારી એસોસિએશનો એમને ગઈકાલે જે સામે ચાલીને એક નિર્ણય કર્યો અને એમને મંજૂરી મળેલ હોવા છતાં શહેરમાં પરિસ્થિતિ જે રીતની છે એને ધ્યાનમાં લઈને ત્રીજી મે સુધી જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી પોતપોતાની દુકાનો બંધ રાખવા માટે જે તમામ એસોસિએશનો તરફથી જે સાથ સહકાર મળ્યો છે એ બદલ તમામ વ્યાપારીઓ તમામ દુકાનદારો અને તમામ એમના એસોસિએશનોનું હું આભાર વ્યક્ત કરવા માગું છું હવે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ બાબત છે કે મે મહિનામાં જ્યારે લોકડાઉન ઉઠાવી લેવામાં આવશે એની એક્ઝિટ સ્ટ્રેટેજી આપણા શહેરની શું હોવી જોઈએ એટલે ઘણા સમયથી લોકડાઉનનો અમલ થઈ રહ્યું છે અને એનો સારો એવો ફાયદો આપણને અત્યારે મળ્યો છે ઇન્ફેક્શન રેટ જે હતું ત્રણથી ચાર દિવસનું એ હવે ઘટીને આઠ દિવસમાં કેસો ડબલ થઈ રહ્યા છે એટલે ઇન્ફેક્શન રેટમાં ઘટાડો થયો છે એક્ટિવ કેસોની સંખ્યા એક તબક્કે જે ત્રીસ ચાલીસ ટકા જેટલો વધારો દરરોજ થતો હતો એ હવે ઘટતો ઘટતો દસ ટકાથી ઓછું થઈ ગયું છે આજ રોજ ઘણા દિવસો સુધી દસ ટકા ઉપર સીમિત રહ્યા પછી એક્ટિવ કેસોમાં વધારો થવાની જે વૃદ્ધિ દર છે એ દસ ટકાથી નીચો આવી ગયો છે આપણે ત્રીજી તારીખ સુધીમાં આ રેટને ઘટાડીને પાંચથી છ ટકા સુધી લઈ જવાનું અઘરું કાર્ય આપણે બધાએ મળીને હાંસલ કરવાનું છે મે મહિનામાં જ્યારે દુકાનો ખુલશે અને બજારો ખુલશે અને જીવન રાબેતા મુજબ ધીમે ધીમે ચાલુ થશે ત્યારે આપણે સોઈએ અત્યારથી જ એના માટે માનસિક તૈયારી અને બીજી રીતે પણ બધી તૈયારી કરીને અત્યારથી જ આપણે આ અંગે વિચારતા થવું પડશે લોકડાઉન ખુલે અને એકાએક બધા જ લોકો બજારોમાં જતા રહે અને કાળજી ના રાખે તો આપણે જેટલી મહેનત કરી છે અને લોકડાઉનનો જેટલું લાભ મળ્યું છે એ બધું પછી લાભ જતું રહેશે એવું ના થાય એના માટે આજે પાંચથી છ વસ્તુઓ આપશોને ધ્યાન ઉપર હું મૂકું છું લોકડાઉન જ્યારે મે મહિનામાં ખુલે ત્યારે આપણે આ બધી જ બાબતોનું ધ્યાન રાખવાનું અને એના માટે અત્યારથી જ માનસિક રીતે તૈયારી આપણે કરી લેવાની એક તો હવે ઘણા સમય માટે આપણે બધાએ જાહેરમાં જ્યારે પણ હોઈએ ત્યારે માસ્ક ફરજિયાત પહેરતા હવે શીખવું પડશે આપણે એના માટે સાદા કોટનના માસ્ક પણ ઘરે આપ બનાવી શકો છો જેટલા પણ લોકો છે જેમની પાસે ઘરે સિલાઈ મશીન છે એમને પણ હું અપીલ કરું છું એ બધા પણ મોટી સંખ્યામાં માસ્ક બનાવે અને ભલે એનું વેચાણ કરે કે વિતરણ કરે પરંતુ પૂરતી સંખ્યામાં આપણી પાસે ડોમેસ્ટિક એક ઇન્ડસ્ટ્રીમાંથી પણ માસ્ક ઉપલબ્ધ થાય એ ખૂબ જરૂરી છે જાહેરમાં મોઢું અને નાક ઢાંકીને રાખવું એ હવે આપણા માટે આવનાર અનેક મહિનાઓ સુધી આપણે એને આપણા જનજીવનનો એક ભાગ બનાવી લેવું પડશે આપણી આદતોમાં આપણી ટેવમાં એ પ્રકારનો ફેરફાર આપણે કરી લેવું પડશે બીજી વાત છે જેટલા પણ વેપારીઓ દુકાનો ખોલે એમને પોતપોતાની દુકાન ઉપર હવે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવી પડશે ને એની તૈયારીઓ પણ કરતા થાય કે જ્યારે લોકડાઉન ખુલે ત્યારે દરેક દુકાનમાં સેનિટાઈઝરની વ્યવસ્થા હોય ગ્રાહકો જે આવે છે એ આપના સ્ટોરમાં આવેલી કોઈપણ વસ્તુને જો હાથ અડાડતા હોય તો એ પહેલાં એમને સેનિટાઈઝરથી એમના હાથને સેનિટાઈઝ કરી દેવાની બાબત ખૂબ જરૂરી છે આપે પણ દરેક ગ્રાહક જ્યારે કોઈપણ ટચિંગ કોઈ પણ વસ્તુને થાય ત્યાર પછી હેન્ડ સેનિટાઈઝ કરવું વારંવાર સાબુથી હાથ ધોવું અને ખાસ કરીને ઘરે જ્યારે લોકો બહાર જઈને આવે ત્યારે ઘરે આવતા સૌથી પહેલાં સાબુથી હાથ ધોવે એટલે હેન્ડ વોશિંગ સેનેટાઈઝરનો ઉપયોગ અને માસ્કનો ઉપયોગ આ ત્રણ વસ્તુઓને આપણે એકદમ આપણી જે દૈનિક જીવનચર્યા છે એમાં એક અભિન્ન અંગ એનો આપણે બનાવી દેવું પડશે એ જ રીતે જાહેરમાં થૂંકવાની જે કુટેવ છે એને આપણે હવે સંપૂર્ણપણે છોડી દેવું પડશે એના માટે જ્યારે લોકડાઉન ખુલશે એ પહેલાં અમે વિચાર કરી રહ્યા છીએ કે અત્યારે જે હજાર બે હજાર કે પાંચ હજાર રૂપિયાનો દંડ લેવામાં આવે એનું પણ કઈ રીતે વધુ કડકાઈથી વધુ અસરકારક રીતે અમલીકરણ થાય એના માટે પણ અત્યારથી આગોતરું આયોજન શરૂ થઈ રહ્યું છે અને એમાં મોટી સંખ્યામાં ટીમો કામે લાગશે એટલે આપ સૌને વિનંતી કે અત્યારથી જ બધા જ લોકો આ વાતો અંગે ચર્ચા કરતા થાય વિચારતા થાય અને એ પ્રમાણે પોતપોતાની ટેવને અત્યારથી જ પરિવર્તિત કરે એ જ રીતે સામાન્ય રીતે ટુ વ્હીલર ઉપર આપણે ટેવાયેલા છે બ બે ત્રણ ત્રણ વ્યક્તિઓ જવાનું પરંતુ હવે જ્યાં સુધી પરિસ્થિતિઓ સંપૂર્ણપણે સામાન્ય ના થાય ત્યાં સુધી ટુ વ્હીલર ઉપર એક જ વ્યક્તિ બહાર નીકળે ફોર વ્હીલર હોય તો એમાં એક કે બે જ વ્યક્તિ હોય આવી બધી બાબતો જે છે કે જેમાં એક બીજા વ્યક્તિથી દૂરી જાળવવાની ભેડનો ભાગ નહીં બનવાનું ક્યાંય સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન નહીં થાય માસ્કનું હેન્ડ વોશિંગનું આ બધી સૂચનાઓ જે આપણે અત્યારે આપને ફેબ્રુઆરી અને માર્ચ મહિનાથી આપી રહ્યા છીએ હવે લોકડાઉન ખુલે એ પહેલાં આપણે એ સો ટકા નાગરિકો આ બધી જ બાબતો અંગે સંપૂર્ણપણે હન્ડ્રેડ પર્સન્ટ જાગૃત થવું પડશે આ તમામ સૂચનાઓ સમજવી પડશે કોરોના વાયરસને અટકાવવા માટે આ તમામ બાબતો કેટલી બધી મદદરૂપ થઈ શકે એ અંગે આપણે જાગૃત થવું પડશે અને આપણી ટેવ જે છે આપણી હેબિટ છે એમાં આપણે પરિવર્તન કરીને આ બધી જ બાબતોને સામેલ કરવું પડશે હવે ગઈકાલના જે આંકડા છે એ અંગે વિગતો આપતા આજે સવારે અગિયાર વાગ્યાની પરિસ્થિતિએ અમદાવાદ શહેરમાં એકસો કેસ જે ગઈકાલે સાંજે જાહેર થયા એ નવા ડિક્લેર થયા છે અઢાર ગઈકાલના મૃત્યુ છે અને અઢાર જેટલા નવા ડિસ્ચાર્જ છે એટલે હવે આજે સવારે અગિયાર વાગ્યાની પરિસ્થિતિએ અમદાવાદ શહેરમાં કુલ એક્ટિવ કેસ એક હજાર આઠસો ચોપન અઢારસો ચોપન થાય છે એટલે જે કેસોની સારવાર ચાલી રહી છે સારવારને સંભાળ હેઠળ છે એવા અઢારસો ચોપન એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં આજ રોજ સવારે અગિયાર વાગ્યાની પરિસ્થિતિ છે એમાંથી તેતાલીસ લોકો વેન્ટિલેટર ઉપર છે અને અઢારસો અગિયાર લોકો સ્ટેબલ છે અઢારસો ચોપન જેટલા એક્ટિવ કેસો છે એ જુદી જુદી જગ્યાએ જ્યાં સારવાર લઈ રહ્યા છે એની વિગત હું આપું છું એસવીપી હોસ્પિટલમાં હવે સંખ્યા ખૂબ જ વધી ગઈ છે છસો બેતાલીસ જેટલા ત્યાં એક્ટિવ કેસ થઈ ગયા છે અને દોઢસો જેટલા સસ્પેક્ટેડ કેસીસ એટલે એસવીપી હોસ્પિટલ હવે લગભગ કેપેસિટી ઉપર પૂર્ણ થવા આવ્યું છે એટલે મોટાભાગના જે પેશન્ટ્સ છે એ હવે સિવિલ ઉપર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે એસવીપી હોસ્પિટલમાં છસો બેતાલીસ એક્ટિવ કેસ સિવિલ હોસ્પિટલમાં પાંચસો ને સુડતાલીસ ફાઇવ ફોર્ટી સેવન સમરસ હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર છે પાંચસો એકાણું લોકો ત્યાં અત્યારે સારવારને સંભાળ હેઠળ છે એચસીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં ચૌદ લોકો સ્ટર્લિંગ પ્રાઇવેટ હોસ્પિટલ છે એમાં સોળ લોકો ફર્ન્ડ હોટલ ખાતે જે કોવિડ કેર સેન્ટર છે એમાં હવે અઠ્યાવીસ લોકો થઈ ગયા છે અને હજ હાઉસ ખાતેની જે કોવિડ કેર સેન્ટર છે એમાં સોળ લોકો એ રીતે ટોટલ એક હજાર આઠસો ને ચોપન લોકો અમદાવાદ શહેરની હદમાં જુદા જુદા હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે એક્ટિવ કેસની ઝોન વાઈઝ આપણે માહિતી જોઈએ તો મધ્ય ઝોનમાં આઠસો ને પાંત્રીસ જેટલા એક્ટિવ કેસ અત્યારની સ્થિતિએ છે અને દક્ષિણ ઝોનમાં પાંચસો ને બત્રીસ આ સિવાય પશ્ચિમ ઝોનમાં એકસો ઓગણપચાસ ઉત્તર ઝોનમાં એકસો બાવન દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એકાવન ઉત્તર પશ્ચિમ ઝોનમાં અઠ્યાવીસ અને પૂર્વ ઝોનમાં એકસો સાત એમ કુલ એક હજાર આઠસો ચોપન ટોટલ એક્ટિવ કેસો જુદા જુદા ઝોનમાં આંકડા પ્રમાણે છે લેબોરેટરી પરીક્ષણની વાત કરીએ તો કુલ ટેસ્ટ પીસીઆરના અને રેપિડના ટોટલ થઈને અમદાવાદ શહેરમાં હવે અત્યાર સુધીમાં બાવીસ હજાર આઠસો ને સાડત્રીસ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ એન્ડ થર્ટી સેવન કુલ ટેસ્ટની સંખ્યા થઈ ગઈ છે અને આ આંકડો સતત વધતો જાય છે અને હવે ટેસ્ટિંગમાં આપણે બહુ કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં છે મોટાભાગે સારામાં સારી સિચ્યુએશનમાં આપણે આવી ગયા છે દિલ્હી કરતાં લગભગ હવે આપણું ટેસ્ટિંગ ત્રણ ગણા છે મોટા ભાગના તમામ રાજ્યોનું જે એવરેજ છે એના કરતાં આપણે પાંચથી દસ ગણા ટેસ્ટિંગ આપણું થઈ રહ્યું છે અને ટેસ્ટિંગ અંગે અમને સંપૂર્ણ સંતોષ છે અને રાજ્ય સરકાર દ્વારા જે મદદ એમાં કરવામાં આવી છે એના માટે અમે રાજ્ય સરકારનું ધન્યવાદ આપીએ છીએ ડિસ્ચાર્જની વાત કરીએ તો એમાં હવે ડિસ્ચાર્જનો આંકડો સતત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે ગઈકાલ સુધીમાં એકસો ત્રાણું ડિસ્ચાર્જ થયેલા હતા એમાં અત્યાર સુધી છેલ્લા ચોવીસ કલાકમાં બીજા અઢાર ડિસ્ચાર્જનો ઉમેરો થતાં ટોટલ ડિસ્ચાર્જ હવે બસોથી વધુ થઈ ગયા છે અને બસો અગિયાર એ આંકડો પહોંચ્યો છે ટોટલ ડિસ્ચાર્જ થવાનો અઢાર જે ડિસ્ચાર્જ થયા છે એમાંથી એસવીપી હોસ્પિટલમાંથી આઠ સિવિલ હોસ્પિટલમાંથી નવ અને ફર્ન હોટલમાંથી એક આ રીતે અઢાર ડિસ્ચાર્જ થયા છે અને ખૂબ સારા સંકેત છે કે ડિસ્ચાર્જની ગતિ જે છે ડિસ્ચાર્જમાં સંખ્યામાં હવે ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને આવતીકાલે જ્યારે આપણે મળીશું ત્યાં સુધી ડિસ્ચાર્જની સંખ્યામાં બહુ જ નોંધપાત્ર વધારો થવાનો મને પૂરો વિશ્વાસ છે બસો અગિયાર ડિસ્ચાર્જ જે થયા છે એ આપણા માટે ખૂબ ઉત્સાહવર્ધક બાબત છે આટલી મોટી સંખ્યામાં હવે લોકો સાજા થઈ રહ્યા છે એક તો એના લીધે પ્લાઝમા થેરેપી માટે હવે ચૌદ દિવસ પછી જેટલા લોકોનું ડિસ્ચાર્જ થયું હોય એ લોકોના બીજા ચૌદ દિવસ આરામ કર્યા પછી આ લોકો પ્લાઝમા ડોનર બની શકશે એટલે મે મહિનાના પ્રથમ અઠવાડિયાથી આપણી પાસે પ્લાઝમા ડોનર્સની સંખ્યા પણ ઘણી સારી એવી થઈ જશે એટલે દેશમાં જે પહેલો આપણું એસવીપી ખાતેનું પ્લાઝમા સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને જ્યાં રિસર્ચ કામ ચાલી રહ્યું છે ત્યાં પણ આ બાબતમાં ખૂબ મદદ મળશે હવે છેલ્લી વાત મારે જે કરવાની છે કે આજે એસવીપી હોસ્પિટલ ખાતેથી આપણા માન્ય ધારાસભ્યશ્રી ઇમરાનભાઈ ખેડાવાલા એ આજે એમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે અને છેલ્લા ચોવીસ કલાકમાં બે વખત એમનું રિપોર્ટ નેગેટિવ આવતા એમને ડિસ્ચાર્જ આપવામાં આવી છે અને એમને ડિસ્ચાર્જ આપતી વખતે કન્સન્ટ ફોર્મ ભરીને પ્લાઝમા ડોનર તરીકે જોડાવવાની જે તૈયારી બતાવી છે એના માટે હું એમને અભિનંદન આપું છું અને એમનો ધન્યવાદ પણ કરું છું મારું માનવું છે કે આનાથી પ્રેરણા લઈને લગભગ ડિસ્ચાર્જ થનાર તમામ લોકો આમાં આગળ આવશે અને સ્વેચ્છાએ પ્લાઝમા ડોનર તરીકે પોતાની સંમતિ આપશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે બીજી બાજુ આપણા માજી વિરોધ પક્ષના નેતા અને હાલના કોર્પોરેટર જે હતા શ્રી બદરુદ્દીનભાઈ શેખ એમનો દુઃખદ અવસાન થયું છે અને એમને એમના પરિવારને હું આ અગ્રા સંજોગોમાં આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે પૂરો પૂરો એમની સાથે સંવેદના પ્રકટ કરીએ છીએ એમના અમુક પરિવારજનો હજુ સારવાર હેઠળ છે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે એ ઝડપથી સાજા થાય અને બદરૂદ્દીનભાઈ અવસાન પાતા એમના આત્માને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પણ આ બધા જે બનાવ બની રહ્યા છે એના ઉપરથી એક ચોક્કસપણે બાબત સ્પષ્ટ થઈ રહી છે કે જે યુવાનો છે અને સ્વસ્થ છે એ આરામથી કોરોનાને માત આપી રહ્યા છે બીજી બાજુ આપણા જે સિનિયર સિટીઝન હોય અથવા તો જેમને ખૂબ જ ગંભીર બીમારીઓ બીજી બીમારીઓ ડાયાબિટીઝ બ્લડ પ્રેશર હાર્ટની બીમારીઓ કિડનીની બીમારી કે ફેફસાની બીમારી આવી બીમારીઓ હોય આવા લોકો માટે કોરોના ખૂબ ખતરનાક અને ઘાતક જીવલેણ નીવડી રહ્યું છે આવા સંજોગોમાં બે દિવસ અગાઉ મેં આપશો અને વિનંતી કરી હતી એ વિનંતી હું ફરી એનું પુનરાવર્તન કરું છું કે આપણે હવે જ્યારે ધીમે ધીમે લોકડાઉન ખુલશે ત્યારે સંક્રમણ ધીમે ધીમે વધતું હોય છે આવા સંજોગોમાં આપણા જે વડીલો છે સિનિયર સિટીઝન છે અને ખાસ કરીને જે લોકોને કોઈપણ જાતની ડાયાબિટીસ બ્લડ પ્રેશર કિડની હાર્ટ અથવા ફેફસાની બીમારીનું કોઈપણ હિસ્ટ્રી હોય આવા લોકોને આપણે ખાસ કાળજી રાખવાની છે એમસીનું જે અભિયાન છે સેવ આવર સિનિયર્સ એટલા એટલે આપણે વડીલોની પડખે અમદાવાદ અને એના માટે લાખો સિનિયર સિટીઝનને એએમસી દ્વારા વ્યક્તિગત મેસેજ મોકલવામાં આવ્યા છે વ્યક્તિગત એમના ફોનથી સંપર્ક કરવામાં આવી રહ્યું છે એમના ઘરે જઈને ટીમો મુલાકાત લઈ રહી છે એમનું ખબર અંતર પૂછી રહી છે આવા સંજોગોમાં ખાસ બહુ જ આપણા માટે મહત્વપૂર્ણ છે કે આપણા શહેરમાં મૃત્યુદર ઘટાડવા માટે આપણે આપણા વડીલોની કાળજી લઈએ આપણા પરિવારમાં જેટલા પણ સિનિયર લોકો છે ને ખાસ કરીને જેમને કોઈપણ જાતની બીમારી હોય અન્ય ગંભીર રોગો અગાઉ થયેલા હોય આવા લોકોને આપણે સંપૂર્ણપણે કોરોનાથી બચાવવા છે કેમકે એમને સંક્રમણ લાગશે તો એમના માટે કોરોના ખૂબ જ જીવલેણ થઈ શકે છે એટલે આવા લોકો કોઈ પણ સંજોગોમાં હવે જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણ આ કોરોનાની ચર્ચા પૂરી ના થાય ત્યાં સુધીમાં બિલકુલ આપણે વડીલોએ અને આવા ગંભીર રોગથી પીડાતા નાગરિકોએ ઘરથી બહાર નહીં નીકળવાનું અને ખૂબ હંમેશા જ્યારે પણ બીજા લોકોની સંપર્કમાં હોય ભલે ઘરની અંદર પણ બીજા લોકો સાથે વાતચીત કરતા હોય ત્યારે માસ્ક વાપરે થોડા અલગ થલગ રહે અને પોતાની ખૂબ કાળજી લે અને કોઈ પણ તકલીફ સેજ પણ થાય તો તાત્કાલિક એકસો ચાર ઉપર અથવા એકસો આઠ ઉપર ફોન કરે સરકારનો સિસ્ટમ એમસ્યુનું તંત્ર આપની મદદ માટે આપની સેવા માટે સતત ખડે પગે તૈયાર છે આપનો એક ફોન આવતા જ અમારા લોકો આપને આવીને આપનું ચેકઅપ કરશે જરૂર હશે તો આપનું સેમ્પલ લેશે અને જરૂર હશે તો આપને દવાખાના સુધી પણ લઈ જવામાં આવશે પરંતુ તમામ અમદાવાદીઓને હું વિનંતી કરું છું અને ખૂબ ભારપૂર્વક એ વિનંતી કરવા માગું છું સમજાવવા માગું છું કે હવે આપણે આપણા સિનિયર સિટીઝન અને ગંભીર બીમારીઓથી પીડાતા તમામ નાગરિકો એમને આપણે ખાસ કાળજી લેવી પડશે અને એના માટે એમના પરિવારજનોએ એમની પાસે એક રક્ષા કવચ ઊભો કરવો પડશે એટલે બહાર જઈને કંઈ પણ ખરીદી કરવાની હોય ત્યારે આવા લોકો બિલકુલ બહાર ના મોકલવામાં આવે યુવાનો જે સ્વસ્થ છે એ જ લોકો બહાર જાય અને બહારથી જ્યારે આવે ત્યારે સૌથી પહેલાં હાથ સાબુથી વ્યવસ્થિત રીતે ધોએ એટલે વાયરસને આપણે આપણા વડીલોને અટેક ના કરી શકીએ એમને ચેપ ના પહોંચાડી શકે એના માટે આપણે બધાએ ખૂબ મહેનત કરવી પડશે ધન્યવાદ